આપણી પાસે જે કહેવાય છે કે મટકા ખીચડી તૈયાર થઈ ગઈ છે. મેં અલગ અલગ 5 જાતની ફ્લેવર લીધી છે. ધ મટકા ખીચડી અત્યારે આણંદની બ્રાન્ચ છે, ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઓલરેડી 10 બ્રાન્ચ તો એમની ગુજરાતમાં થઈ ગઈ છે અને એક તો આઉટ ઓફ કન્ટ્રીમાં પણ થઈ ગઈ છે. મટકામાં ખીચડી નાખી દેવાની, હા, એટલે એનો જે ફ્લેવર છે ખીચડીનો એ બી સરસ રહે, એના ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે. અચ્છા, અને એક મટકાનો જે દેશી ફ્લેવર છે એ જ્યારે ગેસ્ટ ખાય તો એને એ ફ્લેવર આવે. હા હા, ઘરની ખીચડી ખાઈ ખાઈને લોકો કંટાળ્યા હોય છે તો આ નવો ચેન્જ લાગે છે, એટલે સારું હોય છે. આપણે ખાલી ઇન્વેસ્ટ કરવાનું છે, બાકી ટોટલી એમની જવાબદારી હોય છે કે ભાઈ સ્ટાફથી માંડીને બધી વસ્તુ એ લોકો આપણને એરેન્જમેન્ટ કરી દેતા હોય છે. તો તમારે પણ આ જરૂરથી વિઝિટ કરવી જોઈએ. અત્યારે બિઝનેસ તમે જો કરવા માંગતા હોય, ફૂડના બિઝનેસમાં અત્યારે તમે જાણો છો કે માર્જિન ઘણું બધું હોય છે, પણ આપણને ઘણા લોકોને એવું હોય છે કે મારે શું બિઝનેસ કરો, તો તમારા માટે એક સોલ્યુશન લઈને આવ્યો છું. આ જે ધ મટકા ખીચડી અત્યારે ગુજરાતમાં ફૂલ ધૂમ મચાવી રહ્યા છો, તો આ મેઇન બ્રાન્ચ, આ મેઇન બ્રાન્ચ છે, મેઇન આઉટલેટ છે, અહીંયાથી આ બ્રાન્ડનો બોર્ન થયો હતો. અને તમારું નામ પહેલા? મારું નામ વિકાસ રાઠોડ છે, હું કંપનીનો ઓનર છું, ફાઉન્ડર છું. અચ્છા, ખીચડી તો આપણે ઘરમાં રોજિંદા બનતી વાનગી છે, તો તમને આવો વિચાર કેવી રીતે કે ભાઈ આ લોકોને હવે આપણે કંઈક યુનિક કરીએ ખીચડીમાં? હા, એટલે એકચ્યુઅલમાં અમે ટ્રેડિશનલ બ્રાન્ડથી, ટ્રેડિશનલ ફ્રૂટથી છેલ્લા 13-14 વર્ષથી સંગ્રહાયેલો તો હું છું. એટલે ફૂડના બિઝનેસમાં પહેલા ઓલરેડી છો? યસ, 14 વર્ષથી છું. ઓકે, અને પછી એમાં જથી એક વિચાર આવ્યો કે આ પર્ટિક્યુલર આ પ્રોડક્ટ જે બહુ જ દબાઈ રહી છે, અચ્છા, અને એને એક્સપ્લોર કરવી છે, બધા લોકો ખાય, હેલ્ધી. યસ યસ યસ, તો એ રીતે એ પ્રોડક્ટને લીધી અને એને એક્સપ્લોર કરવા માટે એની અંદર નવી નવી વેરાયટી ડેવલપ કરી. અત્યારે ગુજરાતમાં કેટલી બ્રાન્ચ છે આપણી? અત્યારે ગુજરાતમાં 10 બ્રાન્ચ છે. ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં એક છે, કેનેડા અને યુએસમાં ઓપન થઈ રહી છે. તો જો કદાચ તમે વિદેશમાં હશો ને તો વિદેશમાં પણ કોઈ પણ કન્ટ્રીમાં તો આ તમારી બ્રાન્ડ ત્યાં પણ પહોંચી શકશે. બધું માલ ત્યાં બની જશે ને? બધી જગ્યાએ બની જશે. એકચ્યુઅલમાં આપણે અલગ અલગ 3 મોડલ હોય છે, એક કિયોસ્ક છે, સ્ટાન્ડર્ડ છે, ક્લાસિક છે, બધાની સાઇઝ પ્રમાણે હોય છે. અત્યારે આપણે જે વિઝિટ કરી રહ્યા છીએ એ કિયોસ્ક મોડલ છે, પાર્સલ આઉટલેટ છે. ફૂડ બિઝનેસમાં બેઝિકલી શું વસ્તુ હોય કે લોકો એની રેસિપીથી બીક લાગતી હોય, એમને સ્ટાફ કઈ રીતે મળશે, અમે રેસીપી પ્રોવાઈડ કરીએ છીએ, અમે સ્ટાફ પ્રોવાઈડ કરીએ છીએ, બધું જ અમારા એન્ડથી થાય છે, અમારે ખાલી કાવડિયા દેવાનું. યસ યસ. બેન, તમને ખીચડી તો તમને આવડતી હોય, ખીચડી તો દરેક લોકોને આવડતી હોય છે, તમને આ ખીચડીમાં વિશેષતા શું લાગતી હોય છે? આમાં ઘણી બધી વિશેષતા છે, ફ્લેવરમાં બી સારી, એવા બધા પ્રોડક્ટ બી સારી મળે છે અને ટેસ્ટમાં બી સારા હોય છે, ઘર કરતાં ઘણું સારું ટેસ્ટી અને ડિફરન્ટ ટેસ્ટ મળે છે. પનીરની મળે છે, ઘણા બધા મળે છે અહીંયા, ચીઝમાં બધામાં. તમે કેટલી પૂરી કરી? ઘણી ખાધી છે. તમે? અમે બી વીકલી, અઠવાડિયામાં એક વખત મંગાવીએ જ છે. અચ્છા, અને સારી હોય છે, એનો ટેસ્ટ બી સારો હોય છે, ખાવામાં ખૂબ મજા આવે છે. ઘરની ખીચડી ખાઈ ખાઈને લોકો કંટાળ્યા હોય છે તો આ નવો ચેન્જ લાગે છે, એટલે સારું હોય છે. હવે અત્યારે હું અંદર કિચનમાં આવી ગયો છું. કેમ છો ભાઈ? નમસ્તે. હવે તમારું નામ કહી દેજો. અલ્પેશ, હું અલ્પેશ મહેતા. અલ્પેશભાઈ, એક પ્રશ્ન છે મારો કે મારા વ્યુઅર્સનો છે કે ખીચડી તો મારા ઘરે મારા મમ્મી પણ બનાવે કે મારા વાઈફ પણ બનાવે કે બધાને આવડે, વોટએવર, બરાબર, એ તો સિમ્પલ છે. તો તમારી ખીચડી એવી શું છે? કારણ કે આપણે બ્રાન્ડ લઈ રહ્યા છીએ તમારી, અમે તો બ્રાન્ડ લઈ રહ્યા હોય તો અમારે એ પણ જરૂરી છે કે ભાઈ આ બ્રાન્ડની બીજી જગ્યાએ પણ ન મળવી જોઈએ, બરાબર. આ વસ્તુ તમારી વસ્તુ મળે બરાબર છે, પણ બીજી બાજુમાં સીધી આપણી કોપી ત્યાં ન લાગવી જોઈએ, બરાબર. તો એના માટે તમે શું કરો? તમારા ઘરે ખીચડી બનતી હશે, સૌથી પહેલાં એ વાતનો હું આન્સર આપી દઉં. તમારા ઘરે ખીચડી બનતી હશે, બનતી હશે સાદી, હા, વઘારેલી કે સાદી, હા. મારા ત્યાં 30 ટાઈપની ખીચડી બને છે. 30 ટાઈપની ખીચડી બને છે. અચ્છા, 30 ટાઈપની ખીચડીમાં બી અમે એવા વેરિયન્ટ રાખ્યા છે કે હેલ્થ કોન્શિયસ લોકો માટે અલગ, ટીનેજર્સ માટે અલગ. અમારા જેવા અત્યારે મેં અત્યારે જીમ જોઈન ચાલુ કર્યું છે, તો અમારા જેવા માટે તમે શું આપશો? બહુ જ ઓપ્શન છે મારી જોડે. ઓટ્સ ખીચડી છે, પનીરવાળી ખીચડી છે, પાલક પનીર ખીચડી છે, કોર્ન પાલક ખીચડી. એમાં તો તમે તેલ નાખશો ને? બિલકુલ, અમે ક્લેરિફાઈડ બટર આવે અમારું, એક આ અમૂલનું ઘી છે જે સારો ફેટ,
બોડી માટે સારો ફેટ કહેવાય. અચ્છા, અને ખીચડી ઇટસેલ્ફ એક હેલ્ધી પ્રોડક્ટ છે. હેલ્ધી પ્રોડક્ટ પનીર કહેવાય. એમાં લેન્ટિલ્સ આવે એટલે પ્રોટીન આવ્યું. હા, રાઈસ આવે એટલે ફાઈબર આવ્યું. હા, બરાબર છે. પનીર નાખીએ છીએ આપણે એ બી પ્રોટીન આવે. અને ઘી, જે આપણું સારો ફેટ, જે બોડીને સારો ફેટ જોઈએ. અને વેજીટેબલ્સ એટલે વિટામિન્સ પણ આવી જાય. અમારી પાસે ખીચડીમાં બે સર્વિંગ સાઇઝ છે. એક 1-2 સર્વ, એકથી બે માણસ ખાઈ શકે. અને આ છે 3-4 સર્વ, એટલે ફેમિલી પેક ખીચડી. કાં તો મારા જેવા માને, હા એ બધું કહી શકો. બધી ખીચડીમાં એક જ મસાલો નથી જતો. તમે જોશો એમ અમે દરેક ખીચડીના અલગ અલગ નામ લખેલા છે કે આ ચાર ખીચડીમાં આ જ મસાલો આવશે. અચ્છા, આ મસાલા અમે સ્પેશિયલી એને મંગાવીએ છીએ કેરલાથી અને અમે બ્લેન્ડ કરીએ છીએ જાતે. એટલે હું જે પણ ખીચડી ખાઈશ, હા, એનો મને દરેક વસ્તુનો ટેસ્ટ અલગ અલગ આવશે, ફ્લેવર પણ અલગ આવશે. નકર મસાલા તો એક સેમ જ આવે, તો મને તો બે હરખી હરખી લાગે. તમે તમારા ઘરે પાંચ અલગ અલગ ખીચડી લઈ આવશો તો પાંચે પાંચ અલગ અલગ ખીચડીના ટેસ્ટ અને સ્વાદ અલગ મળશે, બધું અલગ મળશે. આપણે ખીચડી અંદર બને ને એની પહેલાં એક ભાઈ આવ્યા છે ઘરે પાર્સલ લઈ જવા માટે. તો ભાઈને મારે પૂછ્યું કે આ ખીચડી વિશે શું કહેવાનું થાય. લગભગ કેટલા જ વખતથી હું આ ખીચડીનો ટ્રાય મારેલો છે અને આખા આણંદમાં બહુ જોરદાર ખીચડી બને છે, મટકા ખીચડી. ખીચડી તો સામાન્ય બાબત કહેવાય, આપણે ઘરે પણ બનતી હોય અને આ ઘરે પણ તમે બનાવતા બધાને આવડતી હોય, પણ અહીંયાની ખીચડી શું તમને આમ કેમ ખાવી જોઈએ? એટલે એ લોકોની રેસીપી સારી છે અને મટકામાં નાખે છે એટલે એનો થોડો ફ્લેવર સારો આવે છે અને આપણે યુનિક લાગે. હા, યુનિક લાગે. અને કોઈ મહેમાન આવ્યા હોય તો એ જોઈને આમ કહે કે ભાઈ આ તો ખીચડી ખવડાય છે, બરોબર ને? ઓકે ઓકે. અત્યારે આપણે કઈ ખીચડી બનાવી રહ્યા છો? હવે અત્યારે આપણે બનાવી રહ્યા છીએ અમારી સ્પેશિયલ ટીએમકે સ્પેશિયલ ખીચડી. ટીએમકે સ્પેશિયલ ખીચડી એટલે ધ મટકા ખીચડી સ્પેશિયલ ખીચડી. વાહ, શેફ સ્પેશિયલ. બધું આવી ગયું ને એમાં? એમાં બધું જ આવી ગયું. એમાં વેજીટેબલ્સ આવશે, કઠોળ આવશે, કોર્ન આવશે, પનીર આવશે, ઘી, બટર, ચીઝ. જીરાથી વઘાર કરવાનો છે? જીરાથી વઘાર કરવાનો. એક કે નાનો બે ટુકડા તજ તમાલપત્ર, ફ્રેશ ચોપ ઓનિયન, ડુંગળી. પછી એમાં આવશે લસણ, આવશે પીસેલું, પછી એમાં આવશે આદું અને લીલા મરચાંની પેસ્ટ. આ ચણા છે? હા, બાફેલા ચણા, દેશી ચણા. પછી મગ આવશે, મગ છે ને, મગ ને ચણા આપણે વાત કરી. હા, હેલ્ધી. વાહ. કાજુ, દ્રાક્ષ આવશે, કિસમિસ, મકાઈ. નાના છોકરા ગોતી ગોતી ખાય એ મકાઈ, બધાને ભાવે એ મકાઈ. પછી આ કયું, તીખું મરચું છે કે મોરું? તીખું. હળદર નાખી દીધી. પછી આ કાશ્મીરી મરચું ને? પછી આમાં સ્વાદ અનુસાર મીઠું. અને આ બાફેલા વેજીટેબલ્સ, એમાં ફ્લાવર, ગાજર, કેપ્સિકમ અને વટાણા અને ફણસી. થોડીક હળદર નાખી દીધી છે કલર માટે. થોડી હળદર. પછી એમાં પનીર. હા, એમાં પનીરના ક્યુબ. આપણો ટીએમકે સ્પેશિયલનો તડકો રેડી થયો. આ તડકો થયો, તડકો રેડી થયો. હવે આમાં આપણે જે ખીચડીનો બેઝ બનાવ્યો છે એ ખીચડી અંદર એડ થશે. આ ઓલી બાફેલી ખીચડી છે ને? હા, ખીચડી. આ કઈ મગની છે ને? મગની દાળ ને રાઈસની ખીચડી. પછી આમાં મસાલા નહીં આવે? આવશે ને, બધું નાખ્યા નથી હજુ. હા, નહીં.
મસાલો આપણો બળી ના જાય, એનો ફ્લેવર પણ રહે. અચ્છા, અને કસ્ટમરને બી મજા આવે. એટલે આ છે અમૂલ બટર. બટર હવે લાસ્ટમાં આપણો તમારો સિક્રેટ મસાલો. હા, આપણો બ્લેન્ડ કરેલો મસાલો આના ફ્લેવર અને ટેસ્ટ માટે. આના નામ અહીં પાસે ને અલગ અલગ બધાના અલગ અલગ એના કોડ કલર કોડ આપ્યા છે. રેડ, ઓરેન્જ, બ્લુ, ગ્રીન, યલો. આ લોકોને તો યાદ રહી ગયું છે. હા, એ લોકોને યાદ રહી ગયું. એ લોકોને યાદ રહી ગયું. આ તમે મસાલા ઉપરથી નાખ્યા? હા, ઉપરથી નાખ્યો કે બરી ના જાય અને સુગંધ ના જાય અને સુગંધ બી જાય. અચ્છા, પછી આ મટકામાં ખીચડી નાખી દેવાની. હા, એટલે એનો જે ફ્લેવર છે ખીચડીનો એ બી સરસ રહે, એના ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે. અચ્છા, અને એક મટકાનો જે દેશી ફ્લેવર છે એ જ્યારે ગેસ્ટ ખાય તો એને એ ફ્લેવર આવે. હા હા, આપણી ફેમિલી પેક પૂરી. હવે આનું ગાર્નિશિંગ થશે. દરેક ખીચડીનું અલગ અલગ ગાર્નિશિંગ, દરેક ખીચડીનું. આ TMK સ્પેશિયલનું ગાર્નિશિંગ થાય, બટરના પીસા, ચીઝના ક્યુબ. પહેલાં આપણે ઘી નાખ્યું, પનીરના પણ ક્યુબ. વાહ, થોડું પનીર ગ્રીટ કરેલું. મેં તો પહેલી વાર આવી ખીચડી બનતા જોયો, ટ્રાય કરું. લાઈવ બનતા મેં આવી રીતના પહેલી વખત જોઈને, એમાં ફૂલ લોડેડ છે આખી. હા, ફૂલ લોડેડ. આ ખીચડી ખાઈ જશો ને સાહેબ, જે એને ખીચડી નહીં ભાવતી નહીં ખાતો થઈ જાય. હા, આ થોડી ફ્રાય અનિયન એના પર, લાસ્ટમાં કોરિયન્ડર. હવે ખીચડી પેક થવા જશે. એટલે ગરમ ને ગરમ એ રહે, ગરમ ને ગરમ રહે. અપ ટુ 30-40 મિનિટ્સ આ ગરમ રહે. અચ્છા, પેક થઈ ગઈ જોરદાર મટકા. હા, આ ખીચડી સાથે આ નાનું મટકું ભરીને વઘારેલું દહીં આવે. દહીં આવશે? હા, વઘારેલું. અચ્છા, વઘારેલું દહીં. એની જોડે 3 પાપડીના પેકેટ, જે કોઈન સાઇઝ પાપડી હોય, નાની ફ્રાય પાપડી. એની સાથે આ અમારું ફ્રેશ ટુ ફ્રેશ સલાડ. સલાડ આવશે, સલાડ અને 3 સ્પૂન ચમચી આવશે. ઓકે, એટલે આખું આ પેક એક તૈયાર થયું. રેડી. હવે થાળી નાખી દો અમારી. આજે ધડાધડ પાર્સલ જઈ રહ્યા છે. મારે ભાઈને પૂછવું છે કે ભાઈ આજે તમે પાર્સલ લેવા આવ્યો છો, કઈ શું વસ્તુ લેવા આવ્યા છે આજે? આજે છે ને અમે મસાલેદાર દાલ ખીચડી છે. અચ્છા, બીજી વસ્તુ કે પહેલાં પહેલી જે વસ્તુ છે ને, એકદમ હાઇજીન, પ્રોટીન ભરપૂર, અને જે આ માટલામાં જે બને છે ને ખીચડી, એની મજા અલગ છે. અને જે પછી જે સ્મોકી ટેસ્ટ આવે છે ને, રાઈટ, પરફેક્ટ એમ. આપણી પાસે જે કહેવાય છે કે મટકા ખીચડી તૈયાર થઈ ગઈ છે. મેં અલગ અલગ 5 જાતની ફ્લેવર લીધી છે, અને બીજું કે આ પેકિંગ આપણે ખોલવાનું શું અને અંદરથી નીકળશે શું એ પણ મારે તમને થોડુંક બતાવવું છે. જુઓ ખાલી, ગુજરાતી હોય ને સાહેબ, એને ધંધો તો લોહીમાં હોય છે. અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારે છે ને એક સાઇડ બિઝનેસ કરવો છે, અથવા કોઈ મારા રિલેટિવને આ બિઝનેસ કરવા માટે સ્ટાર્ટ કરાવી દેવું છે. તો અત્યારે ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઓલરેડી 10 બ્રાન્ડ તો એમની ગુજરાતમાં થઈ ગઈ છે, અને એક તો આઉટ ઓફ કન્ટ્રીમાં પણ થઈ ગઈ છે. અને આ જે બ્રાન્ડ છે, ધ મટકા ખીચડી, અને આ બ્રાન્ડની અંદર તમને કહી દઉં કે બહુ જ ઓછા રોકાણની અંદર તમે તમારો સારો એવો બિઝનેસ કરી શકો છો, અને દર મહિને તમે સારા એવા ઇન્કમ પણ કરી શકો છો. કરવાનું જે શું ખબર, આપણે ખાલી ઇન્વેસ્ટ કરવાનું છે, બાકી ટોટલી એમની જવાબદારી હોય છે કે ભાઈ સ્ટાફથી માંડીને બધી વસ્તુ એ લોકો આપણાને એરેન્જમેન્ટ કરી દેતા હોય છે. તો તમારે પણ આ જરૂરથી વિઝિટ કરવી જોઈએ. જે માટલામાં તમે જે કોન્સેપ્ટ લઈ આવ્યા છો સાહેબ, આ માટલાનો વ્યવસાય પણ જે કરી રહ્યા છે, તો એ લોકોને પણ એક રોજગારી તમે આપી રહ્યા છો. એટલે ગુજરાતની અંદર કે આપણા ઇન્ડિયાની અંદર તમે એક આ
આ અભિયાન ખરેખર બહુ સારો છે અને મને ખૂબ ગમ્યું છે, એટલે આ બે વસ્તુ પર મને સેલ્યુટ છે આ બ્રાન્ડ પ્રત્યે. અને મને અત્યારે જોઈ લો કે આ તમે ડીશની અંદર આવી રીતના ખીચડી આપવામાં આવે અને એની સાથે અત્યારે જે મેં સ્પેશિયલ એમની ખીચડી મેં કીધું, ભાઈ મને તો ખાવાવાળો શોખી છું એટલે મને કંઈક સારું સારું ખવડાવજો. જો આ અત્યારે મેં પાર્સલ પોઈન્ટ એટલે મેં અત્યારે છે ને એક જગ્યા ઉપર લોકેશન ઉપર આ ડીશ મેં તૈયાર કરી છે, એની અંદર દહીંનું આપણે જે તીખારી, પછી આ પાપડ જે આપણે ખીચિયા પાપડ આપવામાં આવે છે અને એક આ સલાડ આપવામાં આવે છે. સાચું કહું તો ભાઈ ખીચડીને ખાવાની મજા છે એમાં કેવી રીતના હાથથી, અને મને તો વધારે મજા આવશે. તમને બધાને બહુ ગમતું હોય છે કે કમલેશ મોદીભાઈ જે આપણું કલ્ચરને જાળવી રાખવાનો મોટો પ્રયત્ન કરે છે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને થેન્ક યુ. એકદમ મસ્તીની ખીચડી છે, એની અંદર બધા તમે મિક્સ વેજીટેબલ નાખી દીધા છે એટલે આની અંદર મગ છે, ચણા છે, વટાણા છે, પનીર છે અને ઉપર તમે છેલ્લા ઘી પણ નાખી દીધું એટલે એક સ્મોકી ફ્લેવર પણ મસ્તીનો, જે ઘીનો ફ્લેવર પણ જોરદાર આવે. અને સાથે હવે મેઇન વસ્તુ હવે આ થશે કે આ ખીચડી તો ખાધી, હવે મેં બીજી એટલા માટે એક્સ્ટ્રા મંગાવી મેં ખીચડી કે દરેક ખીચડીનો ટેસ્ટ અલગ આવે છે કે એક આવે છે, હવે આ ખબર પડશે. તમે ટ્રાય કરી જુઓ. ત્રણ ફ્લેવર છે એમાં, કઈ કઈ છે? આ પાલક પનીર ખીચડી છે, પાલક પનીર. આ હરે પ્યાસ કી લસુની ખીચડી છે, તીખી આવશે. મીડિયમ મીડિયમ. આ મસાલેદાર વેજીટેબલ ખીચડી છે. આ બંને ખીચડી છે મગની દાળની છે, આ ખીચડી છે તુવેરની દાળમાં છે. ગાર્લિક લવર માટે છે, બહુ જ મસ્ત. આખું લસણનો એકદમ લીલી ડુંગળી, લીલું લસણ અને એને તમે લસણને પણ ફ્રાય કરી દીધું છે, રાઈટ રાઈટ, તળી નાખ્યું છે. પાલક પનીર હોટ સેલિંગ તમારું કદાચ આ હશે, મસાલેદાર વેજ, મસાલેદાર વેજ, કારણ કે આની અંદર છે ને બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે રાઈટ. અને ટેસ્ટ એક નંબર આવે છે, જોરદાર ટેસ્ટ આવે છે. અને બીજા નંબરે તમારી સ્પેશિયલ ખીચડી TMK, આ બે સારી છે. પણ જો કદાચ મને કહીએ ને કે ભાઈ તમે અમને કહ્યું કે અમારે ત્યાં કંઈ મંગાવી જોઈએ તો તમારે આ બે ખીચડી પહેલાં મંગાવી જોઈએ. હવે મારો એક બહુ મોટો પ્રશ્ન છે કે દરેક લોકો ક્યારના આખો વિડીયો જોયો છે, હવે મેઇન વાત એ જણાવી દો કે આ બ્રાન્ડ છે તો કેટલાથી સ્ટાર્ટ થાય છે એ મને જણાવશો? કમલેશભાઈ બજેટનું બહુ ટેન્શન ના લેશો, બહુ લો બજેટથી આપણી બ્રાન્ડ ચાલુ થાય છે. મિનિમમ 13 લાખના ઇન્વેસ્ટમેન્ટથી આપણી બ્રાન્ડ ચાલુ થઈ જાય છે, એક આઉટલેટ ચાલુ થઈ જાય છે. અલગ અલગ બજેટ છે પણ મિનિમમ 13 લાખના ઇન્વેસ્ટમેન્ટથી બ્રાન્ડ ચાલુ. બીજું કંઈ ખર્ચો કરવો પડે કે કંઈ નહીં? ના, પછી રૂટીન ખર્ચો, બાકી તમારે તમને હું જે અમાઉન્ટ આપું છું ને એમાં ખાલી તમારે રિબિન જ કાપવાની આવે, બીજું બધું સેટઅપ રેડી, એટલે બધું અંદર આવી, બધું જ રેડી થઈ જાય. તો આ આપણા માટે બહુ બેસ્ટ કહેવાય, કારણ કે અત્યારે બધી આપણે કોઈ પણ બ્રાન્ડ લેવા જાય છે ને તો મારે આંકડો ન કહી શકાય એટલા બધા ખર્ચ થતા હોય, પણ આ બજેટમાં મને એવું લાગે છે કે એક સારું એમાઉન્ટ પણ મળી શકે છે અને લોકો સારું ખાસે મોટી વસ્તુ. પ્રોફિટ માર્જિન બી બહુ સરસ છે આપણું, તો બિઝનેસમાં બહુ સરસ ગ્રોથ છે. તો સાથે એમની સાથે જોડાઈ શકો છો. હું તો કહું છું કે તમે ઇન્કવાયરી તો જરૂરથી કરજો, એકવાર તમે ટેસ્ટિંગ કરવા પણ તમે આવજો. અને 10 બ્રાન્ડ થઈ ગઈ છે સાહેબ અલગ અલગ જગ્યાએ, હજુ બાકી છે, પછી મને ન કહેતા કે ભાઈ અમે રહી ગયા કમલેશભાઈ, કારણ કે તમે પાછું લિમિટેડ જગ્યા ઉપર જ આપશો ને. હા, સિટી વાઇઝ એ પ્રમાણે, હા, કે એક સિટીમાં પછી તમે એક લાવ હાલો આની ઇન્કવાયરી આપી દો એટલે જે બાકી હશે એ જગ્યા તમને મળી જશે, એટલે એ પણ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. ખાસ એક વાત તમને બીજી કહી દઉં કે આમની 10 બ્રાન્ચ આવેલી છે તો આમની એક વેબસાઇટ આપી દઉં છું તમને, એટલે વેબસાઇટમાં તમે જોઈ લેજો કે ક્યાં ક્યાં આવી છે. ભાઈ ફોન ના કરતા કે 10 જગ્યા ભાઈ હું અત્યારે આ જગ્યાએ છું તો તમારી બ્રાન્ચ ક્યાં આવી છે, તો તમે એમના વેબસાઇટ છે ને એમાં ચેક કરી લેજો તમે. તો હવે આજનો વિડીયો એ પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે મળશું. મેળીકડે મળશું, ગામ ગીએ નહીં મળી. આ મેં કરણ દે આ ધરતી તકતી હરિમ તશ્ય જે માતાજી, જે બધું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને બીજું કે મટકા ખીચડીની જો તમારે કોઈ ઇન્કવાયરી કરવી હોય તો સ્ક્રીન ઉપર આવેલા નંબર પર તમે ફોન કરજો, સાહેબ તમને બધી ઇન્કવાયરી મળી જશે. વધારે ઇન્કવાયરી કરતાં તમે રૂબરૂ આવજો અથવા તમે ફોન પણ કરી શકો છો.